કોરોના વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી ઘણા બધા પગલાં લેવામાં આવી રહ્યા છે. એના ભાગરૂપે ગઈકાલે રાત્રે એરપોર્ટ ઉપર 20થી વધુ ટીમો દ્વારા જેટલા પણ પેસેન્જર્સ આવ્યા એ બધાની ચકાસણી વિગતવાર કરવામાં આવી છે. 559 જેટલા પેસેન્જર્સ આવ્યા હતા, એમાંથી 4 જેટલા પેસેન્જરને લક્ષણ જણાતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 63 જેટલા પેસેન્જરને હાઈ રિસ્ક કેટેગરીમાં હોવાથી આપણા નિયંત્રણ હેઠળની ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 492 જેટલા લોકોને ડિટેલ્ડ ગાઈડલાઇન્સ આપીને અને માર્ગદર્શક સૂચનાઓ આપીને હોમ ક્વોરન્ટાઇન માટે મોકલી આપવામાં આવ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં 900થી વધુ લોકો બહારથી આવ્યા છે, એ બધાને હોમ ક્વોરન્ટાઇનમાં એટલે ઘરે આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે. એમાંથી 450થી વધુ લોકોએ 14 દિવસનો જે ગાળો હોય છે એ સફળતાપૂર્વક પૂરું કરી દીધું છે. બાકીના લોકો અત્યારે હોમ ક્વોરન્ટાઇનમાં છે. હોમ ક્વોરન્ટાઇનમાં જે લોકોને રાખવામાં આવ્યા છે એ લોકો ઉપર સતત દેખરેખ રાખીને મોનિટરિંગ કરવા માટે અને એ સુનિશ્ચિત કરવા માટે કે એ લોકો કોઈ પણ સંજોગોમાં ઘરથી બહાર ના નીકળે, એના માટે અત્યાર સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ ઘણા બધા નવા નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે દરેક વ્યક્તિ દીઠ એક કર્મચારીની નિમણૂક કરીને એને જવાબદારી સોંપવામાં આવી છે અને એને દ્વારા સતત દેખરેખ રાખીને સુનિશ્ચિત કરવામાં આવે છે કે જે તે વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇનમાંથી બહાર ના નીકળે. આ સિવાય પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અત્યાર સુધી આવી તમામ વ્યક્તિઓને ઘરે જ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર પહોંચતા કરવામાં આવ્યા છે. ફ્રી કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર મફતમાં એમના ઘરે આ વસ્તુઓની ડિલિવરી કરવામાં આવી છે. આ સિવાય એમના ઘરે ફ્યુમિગેશનની પણ એક શરૂઆત કરીને આ કામગીરી પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આ સિવાય દિવસમાં ઓછામાં ઓછા 3 વખત એ વ્યક્તિનું અમારા સ્પેશિયલ કોલ સેન્ટર દ્વારા પણ સંપર્ક કરવામાં આવે છે. આવી અસરકારક વોચ રાખવાના લીધે 7 જેટલા લોકો જે હોમ ક્વોરન્ટાઇનમાંથી નિયમોનો ભંગ કરીને નીકળ્યા હતા એ બધાને પકડી પાડવામાં આવ્યા અને પોલીસ સાથે રાખીને આપણે સિવિલ હોસ્પિટલ સોલા ખાતે એ બધાને તબદીલ કરવામાં આવ્યા. હોમ ક્વોરન્ટાઇનની અસરકારકતા અને એ સુનિશ્ચિત કરવાનું કે બહારથી આવનાર લોકો કોઈ પણ સંજોગોમાં ઘરથી નીકળે નહીં એ અમારા માટે એક પ્રાથમિકતા રહી છે. એને હજુ વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે આપણે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક અત્યંત નવો અને નવતર પ્રયોગ, એક નવો ડિસિઝન લીધું છે જે તમામ નગરજનો સુધી હું શેર કરવા માંગુ છું અને ખાસ કરીને જે લોકો અત્યારે હોમ ક્વોરન્ટાઇનમાં છે એમને હું જણાવવા માંગુ છું કે આપણે જ્યારે એક વ્યક્તિ બહારથી આવી હોય અને એ આખા પરિવારમાં રહેતી હોય ત્યારે સ્વાભાવિકપણે 100થી વધુ જે ચેપ લાગવાનો, સંક્રમણ ફેલાવવાનો ભય આપણા જ પરિજનોને હોય છે. એટલે પરિવારના બીજા લોકો જ્યારે ઘરમાં રહેતા હોય અને એને એક રૂમમાં જુદા ના રાખવામાં આવે અને ત્યાર પછી પરિવારના લોકો બહાર જાય તો એવી રીતે સંક્રમણ ફેલાવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આજે આપણે ફર્સ્ટ ટાઈમ એક પ્રયોગ કરી રહ્યા છીએ જેને આપણે કહીએ છીએ વોલન્ટરી ફેમિલી ક્વોરન્ટાઇન. એટલે કોઈ પણ પરિવાર સ્વેચ્છાએ સામેથી અમારો સંપર્ક કરશે અને આખો પરિવાર જો 14 દિવસ સુધી ઘરમાં રહેવા માટે સંમતિ આપશે તો એમને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ, ઓલ એસેન્શિયલ સપ્લાઈઝ, પાણી, દૂધ, શાકભાજી, ગ્રોસરીઝ, એ તમામ વસ્તુઓ સંપૂર્ણપણે મફતમાં એમના ઘરે એએમસી દ્વારા પહોંચાડવામાં આવશે. આ એક અભૂતપૂર્વ નિર્ણય જે અત્યાર સુધી વિશ્વમાં કોઈએ લીધું નથી એ એએમસી આજે આ નિર્ણય કાળજીપૂર્વકની વિચારણાના અંતે અને વૈજ્ઞાનિક રીતે તમામ સંક્રમણ ફેલાવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આજે આ નિર્ણય હું અનાઉન્સ કરી રહ્યો છું. આજે સવારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓની અને અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી અને એ તમામને આ પરિવારોનો સંપર્ક કરીને આ જાણકારી એમના સુધી પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે.
મારું માનવું છે કે દરેક અમદાવાદી આ બાબતને ગંભીરતાથી લેશે. ફક્ત 14 દિવસ આપણે આપણા ઘરમાં જો સંપૂર્ણપણે પોતાની જાતને સીમિત રાખશું તો આપણે આપણા અમદાવાદ શહેરને, સમાજને, દેશને સંપૂર્ણપણે આ રોગના પગપેસારાથી બચાવી શકશું. એટલે અત્યારથી જ અમારા અધિકારીઓ બધા જુદા જુદા ઝોનમાં, જુદા જુદા વોર્ડમાં તમામ લોકોનું સંપર્ક સ્થાપિત કરી રહ્યા છે અને તમામ લોકો જે અત્યારે હોમ આઇસોલેશનમાં છે એમની આખી ફેમિલીને આ વિકલ્પ આપવામાં આવશે. મારું માનવું છે, હું અપીલ કરું છું બધા જ પરિવારોથી કે ખાસ કરીને જો આપના ઘરમાં એલાયદો રૂમની વ્યવસ્થા ના હોય અને આપને એવું લાગતું હોય કે આપ હોમ ક્વોરન્ટાઇનમાં જે આપના ઘરમાં પરિજન છે, જે બહારથી આવેલા છે, એ અસરકારક રીતે ના રહી શકતા હોય તો આપ આખો પરિવાર ઘરમાં રહે. કોઈ પણ વ્યક્તિ પરિવારની ઘરથી બહાર ના નીકળે, કોઈ પણ વ્યક્તિ બહારથી અંદર ના જવા દેવામાં આવે. આપના ઘરે બધી જ ચીજ વસ્તુઓ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર આપને જે વસ્તુ જોઈતી હશે એ એએમસી દ્વારા આપના ઘરે પહોંચતી કરવામાં આવશે. મને આ બાબતનો ખ્યાલ છે કે એના માટે આનું અમલ કરવા માટે જે પ્રકારનું માનવબળ અને સંસાધનોની જરૂરિયાત પડશે એના માટે અમદાવાદ મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. પણ જે રીતે અત્યાર સુધી તમામ બાબતમાં આપણા શહેરમાં જુદી જુદી પહેલ કરવામાં આવી છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ એક ટોટલી એક ઇનોવેટિવ ડિસિઝન અમે લીધું છે અને હું વિનંતી કરું છું દરેક વ્યક્તિને કે આ નિર્ણયનું પાલન કરવામાં આવે. આ સિવાય બીજો મહત્વપૂર્ણ નિર્ણય આજે અમે જે અનાઉન્સ કરી રહ્યા છીએ, અમદાવાદમાં 2 પોઝિટિવ કેસ આવવાના લીધે આપણે બીજા નવા ઘણા બધા નિર્ણયો આજે લીધા છે. એમાં ખાસ કરીને ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા એના ભાગરૂપે અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલા જેટલા પણ ખાનગી ક્લબ્સ છે, ખાનગી જિમ્નેઝિયમ છે, ખાનગી પાર્ટી પ્લોટ્સ છે, કોઈ પણ એમ્યુઝમેન્ટ પાર્ક છે, એ તમામ સંપૂર્ણપણે પબ્લિક ના હોય, પ્રાઇવેટ ના હોય, એએમસી ના માલિકી ના હોય, એએમસી ના નિયંત્રણ ના હોય અથવા સંપૂર્ણપણે ખાનગી હોય, એ તમામ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ 31 માર્ચ સુધી નાખવામાં આવ્યું છે. આ સિવાય એક નિર્ણય આજે આપણે બીજું કર્યું છે કે એએમસીના જેટલા પણ સિવિક સેન્ટર્સ છે, જેટલા પણ કમ્પ્લેન્ટ સેન્ટર્સ છે અને આધાર કાર્ડ બનાવવા માટેના જેટલા પણ સેન્ટર્સ છે એ પણ તમામ આપણે 31 માર્ચ સુધી બંધ કરવાનો આજે નિર્ણય એએમસી ખાતે કરવામાં આવ્યું છે. કેમ કે હવે આપણા શહેરમાં 2 પોઝિટિવ કેસ આવેલ હોવાથી આપણે તકેદારીના હજુ તબક્કાવાર વધારાના પગલાં લેવાની જરૂરિયાત છે. ત્યાર પછી છેલ્લા 4 દિવસમાં થૂકવા ઉપર પ્રતિબંધ, જાહેરમાં થૂકવા ઉપર પ્રતિબંધ એએમસી દ્વારા મૂકવામાં આવ્યું અને એનું એક ખૂબ મોટા પાયા ઉપર અત્યાર સુધી અમલ કરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસથી સતત રોજ 250 થી વધુ ટીમોમાં 1000 થી વધુ કર્મચારીઓ શહેરભરમાં ફરીને આવા લોકોને શોધીને પકડીને એને શિક્ષા કરી રહ્યા છે. 4 દિવસમાં 4,500 થી વધુ લોકોને 20 લાખ રૂપિયાથી વધુ દંડ કરવામાં આવી છે. આટલી મોટી કાર્યવાહી થયેલ હોવા છતાં જોઈએ એ પ્રમાણમાં આ કુટેવ ઉપર જે નિયંત્રણ ઇચ્છનીય છે, જે નિયંત્રણ અપેક્ષિત છે એ અત્યાર સુધી મળેલ ન હોવાથી આજે આ અંગે બીજા 2 નિર્ણય અમે લીધા છે. એક, આજથી જ અમદાવાદ શહેરમાં આવેલી તમામ પાનના ગલ્લા, તમામ પાનની દુકાનો જ્યાં પાન મસાલા, ગુટકા, તંબાકુનું વેચાણ થાય એ તમામને બંધ કરવાનો નિર્ણય આજે કર્યું છે. અત્યારે 2 કલાકમાં આના ઔપચારિક આદેશ કરીને શહેરભરમાં એના અમલ માટેની કાર્યવાહી શરૂ થશે અને આજે સાંજ સુધી અમદાવાદ શહેરમાં 31 માર્ચ સુધી તમામ પાનના ગલ્લાઓ કે પાનની દુકાનો અથવા કોઈ પણ સામાન્ય દુકાન કે જ્યાંથી પાન મસાલા કે તંબાકુ કે ગુટકાનું વેચાણ થતું હોય એના ઉપર પણ નિયંત્રણ મૂકવામાં આવશે. એટલે સામાન્ય જે દુકાનો હોય, કોઈ પણ કરિયાણાની કે સામાન્ય દુકાનો હોય, એને હું વિનંતી કરું છું કે આપને ત્યાં કોઈ પણ સંજોગોમાં પાન મસાલા ગુટકા વગેરેનું વેચાણ ના થાય, નહીં તો આપને પણ દુકાન કરવાની બંધ કરવાની અમને ફરજ પડશે. આ સિવાય 500 રૂપિયાનો દંડ 4,500 લોકોને કરેલ હોવા છતાં સેંકડો હજારોની સંખ્યામાં લોકો હજુ આ બાબત આટલી સંવેદનશીલ હોવા છતાં ગંભીરતાથી લેતા નથી.
એટલા માટે સોમવારથી આ દંડને વધારીને 1000 નું કરવામાં આવશે. અને બીજો એક આદેશ બહાર પાડવામાં આવશે કે સોમવારથી જે લોકો દંડ ભરવાની ના પાડશે એમને એપિડેમિક ડિઝીઝ એક્ટ હેઠળ અને એના તાબા હેઠળના બનાવેલા રેગ્યુલેશન હેઠળ પોલીસ ફરિયાદ કરીને અટક કરવામાં આવશે. એટલે તમામ અમદાવાદીઓને હું વિનંતી કરું છું કે આ તબક્કે તમામ સૂચનાઓ જે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે એ તમામ સૂચનાઓને ગંભીરતાથી લઈને એની સંવેદનશીલતા સમજીને તંત્રને સાથ સહકાર આપે. આપણા અમદાવાદ શહેરે અત્યાર સુધી દરેક બાબતમાં સારી કાળજી લીધી છે. આવનાર સમયમાં પણ દરેક નાગરિકનો સાથ સહકાર મળે એ ખૂબ જ જરૂરી છે. હવે છેલ્લા તબક્કામાં જે રવિવારે માનનીય વડાપ્રધાનશ્રીએ આખા દેશને એક આહવાન કર્યું છે જનતા કર્ફ્યુનું, એના માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમુક નિર્ણય કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે રવિવારે સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી 14 કલાક સુધી અમદાવાદ શહેરમાં જનતા કર્ફ્યુ અસરકારક રીતે થાય અને માનનીય વડાપ્રધાનશ્રીની સૂચના અને એમના આહવાન પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના નિયંત્રણ હેઠળની અમુક મિલકતો અને અમુક સગવડો અને અમુક સેવાઓ, ખાસ કરીને રવિવારે AMTS અને BRTS સંપૂર્ણપણે આખો દિવસ બંધ રહેશે. રવિવારે અમદાવાદ મહાનગરપાલિકાના તાબા હેઠળના રિવરફ્રન્ટના હોય કે સામાન્ય બાગ બગીચા હોય તમામ પબ્લિક પાર્ક્સ અને ગાર્ડન્સ સંપૂર્ણપણે બંધ રહેશે. રવિવારે અમદાવાદ મહાનગરપાલિકાના તાબા હેઠળ અથવા અમદાવાદ મહાનગરપાલિકાના નિયંત્રણ હેઠળની ખાણીપીણી બજારો જે છે એ સંપૂર્ણપણે બંધ રહેશે. આ સિવાય અમદાવાદ મહાનગરપાલિકા તમામ બીજા એકમો, ઔદ્યોગિક એકમો હોય કે વાણિજ્યિક એકમો હોય કે મોલ હોય કે હોટલ રેસ્ટોરન્ટ હોય, એ બધાના એસોસિએશનને હું અપીલ કરું છું કે રવિવારે તમામ એકમો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે. જનતા કર્ફ્યુનું જે હેતુ છે એને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે આપણે બધા મળીને કાર્યવાહી કરીએ. રવિવારે ગુજરી બજાર પણ બંધ રહેશે. રવિવારે આવા તમામ બજારો જે મહાનગરપાલિકાના નિયંત્રણ હેઠળ છે અને જે કોઈ પણ આવશ્યક ચીજ વસ્તુઓનો જ્યાં ખરીદ ફરોખ ના થતી હોય એવા તમામ બજારો, તમામ ખાણીપીણી બજારો કે તમામ સામાન્ય બજારો બંધ રાખવામાં આવશે. એવા લોકો જે નાણાકીય વર્ષ પૂર્ણ થવાનું છે, ટેક્સ ભરવા માંગતા હોય અને જેને ડિજિટલ કોઈ પણ સંજોગોમાં ઘણી બધી મહેનત કર્યા પછી પણ કોઈ પણ કારણથી જો ડિજિટલ પેમેન્ટ કરવામાં સફળતા ના મળતી હોય તો એ લોકો 155-303 ઉપર ફોન કરશે તો અમારા લોકો જઈને એમના ઘરેથી એમનો ચેક લઈ લેશે. હાલના નિર્ણય પ્રમાણે ખાણીપીણી બજારો રવિવારે આખો દિવસ બંધ રાખવામાં આવશે. સોમવારે પરિસ્થિતિ જે પ્રમાણે નિર્માણ થાય એનું સમયાંતરે સમીક્ષા કરીને ઉપસ્થિત થનાર પરિસ્થિતિના તમામ પાસાઓની કાળજીપૂર્વકની વિચારણાના અંતે યોગ્ય સમય યોગ્ય નિર્ણય કરવામાં આવશે. આપણે અમદાવાદ એરપોર્ટ ઉપર જેટલા પણ લોકો ઉતર્યા છે એ બધાને આપણે લેખિત સૂચનાઓ આપી છે અને એમનો ડેટાબેઝ લીધું છે અને એ આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. એક બે કેસ એવા ધ્યાનમાં આવેલ છે જે મુંબઈ અથવા દિલ્હી એરપોર્ટ ઉપર ઉતરીને આવ્યા હોય અને આડોશ એમના પાડોશમાં લોકોની ફરિયાદ આવી મળી હોય. હું આગ્રહપૂર્વક આવી દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે એમને પોતાની જાતને હોમ ક્વોરન્ટાઇનમાં 14 દિવસ સુધી રાખવી. અમારા ધ્યાને એના માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉ ઓલરેડી એક નોટિફિકેશન બહાર પાડીને સૂચના અમલમાં મૂકવામાં આવેલી છે. કોઈ પણ જો કેસ આવું ધ્યાનમાં આવશે કે જે વ્યક્તિ બહારથી આવી છે અને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં નથી રહી તો ગઈકાલે મેં કીધું એ પ્રમાણે એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે, તેમજ
ફિઝિકલી એને પકડીને અને સરકાર નિયંત્રિત હોસ્પિટલની ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં લઈ જવામાં આવશે. કોઈ પણ સોસાયટીમાં આવી વ્યક્તિઓ જો આવી હોય અને કોઈ પણ લોકોના ધ્યાનમાં આવી વ્યક્તિઓ આવી હોય તો આપ 100 100 નંબર ઉપર પોલીસને પણ જાણ કરી શકો, 155 303 ઉપર એએમસીને પણ જાણ કરી શકો, અથવા આપના ઝોનના આરોગ્ય ખાતાના જે અધિકારીઓનો આપનો સંપર્ક હોય તો એનું પણ આપ સંપર્ક કરી શકો. પરંતુ આપણે બધાએ મળીને એ સુનિશ્ચિત કરવાનું છે કે બહારથી આવેલી વ્યક્તિઓ 14 દિવસ સુધી અસરકારક રીતે તમામ નિયમોનું પાલન કરીને ઘરે હોમ ક્વોરન્ટાઇનમાં રહે. કોઈ પણ વ્યક્તિ જો બહાર નીકળશે અને એ પછી કોઈ પોતાના ઓફિસમાં જશે અને એ અમારા ધ્યાનમાં આવશે તો એ ઓફિસના બધા જ લોકોને અમારે ફરજિયાતપણે સરકાર નિયંત્રિત સરકાર સંચાલિત ક્વોરન્ટાઇનમાં લઈ જવા પડશે. એ જ રીતે કોઈ પણ વ્યક્તિ બહાર ગયેલી આપના ઘરે જો આવી હશે અને આપ એમને ઘરે આમંત્રિત કરશો અથવા આપ એના ઘરની જો મુલાકાત લેશો અને પાછળથી એ અમારા ઘરમાં આવશે તો એવી વ્યક્તિઓને પણ ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડશે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી દરેક સૂચનાનું અક્ષરશઃ પાલન કરવામાં આવ્યું છે. નાગરિકો તરફથી અભૂતપૂર્વ સહકાર દરેક બાબતમાં મળી રહ્યું છે. આપણે બધાએ મળીને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મહેનત કરવાની જરૂરિયાત છે. અત્યાર સુધી જે આજે સવારે રાજ્ય સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવ્યું, 2 કેસ આપણા અમદાવાદ શહેરના પોઝિટિવ જણાયા છે. સદનસીબે બંને કેસમાં અત્યારે બંને વ્યક્તિઓની તબિયત સારી છે, એમની સારવાર ખૂબ સારી રીતે ચાલી રહી છે, કોઈ પણ ચિંતાની બાબત નથી. એમને કોઈ પણ ઓક્સિજન સપોર્ટની વેન્ટિલેટર સપોર્ટની અત્યાર સુધી પરિસ્થિતિ થઈ નથી અને બંને વ્યક્તિ ખૂબ ટૂંક સમયમાં સારવાર થઈને ક્યોર થઈને આવશે એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે. આપણે અમદાવાદ મહાનગરપાલિકાનું જે SVP હોસ્પિટલ છે એ અત્યારે ગ્લોબલી વૈશ્વિક કક્ષાએ કોઈ પણ સગવડ સુવિધા હોય એની સરખાવવા પાત્ર આ એની સમકક્ષ આ ફેસિલિટી આપણે ત્યાં ઊભી થઈ છે. એટલે કોઈએ સેજ પણ અમદાવાદમાં ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, પરંતુ આ બાબતમાં સંપૂર્ણ સાવધાની એ બહુ જ જરૂરી છે. દરેક નાગરિકનું સંપૂર્ણ સહયોગ દરેક બાબતમાં મળે એ ખૂબ ઈચ્છનીય છે. અમે દરેકને વિનંતી કરીએ છીએ. રવિવારે અમદાવાદ શહેરના તમામ બાગ બગીચાઓ સંપૂર્ણ દિવસ માટે બંધ રાખવામાં આવશે અને આ સમયનો ઉપયોગ કરીને મોટા પાયા ઉપર યુદ્ધના ધોરણે આપણે ત્યાં ફ્યુમિગેશન અને ડિસઇન્ફેક્ટિંગ કરવાની કામગીરી કરવાના છીએ. ત્યાર પછી રવિવાર મોડા સાંજ સુધી અથવા સોમવારે વહેલી સવારે બાકી બધા આગળ શું નિર્ણયો લેવા એની તબક્કાવાર જેમ જેમ કોઈ પણ નિર્ણયો થશે ત્યારે એની માહિતી આપવામાં આવશે. તમામ અમદાવાદીઓને હું અપીલ કરું છું કે માન્ય વડાપ્રધાનશ્રીની અપીલ મુજબ આપણે કોઈ પણ જરૂરી ચીજ વસ્તુઓનું અનાવશ્યક ખરીદીને એમસી કમિશનર વિજય નહેરાને આપ સાંભળી રહ્યા હતા. કોરોનાને લઈને આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કમિશનર દ્વારા કે ખાણીપીણીના સ્ટોલ બંધ રહેશે. એમટીએસ અને બીઆરટીએસ ને પણ બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સિવાય પાન ગલ્લા પણ બંધ કરવામાં આવશે. 4 લોકોના જમાવડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરમાં થૂકવાનો દંડ 500 થી 1000 કરવામાં આવશે. એટલે આ તમામ નિર્ણય લેવામાં આવી રહ્યા છે કોરોનાથી ફાઇટ કરવા માટે, લડવા માટે. અમદાવાદમાં 2 કેસ સામે આવ્યા છે, જેને લઈને જ આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. તો આ તરફ વડોદરાના કલેક્ટર શાલિની અગ્રવાલની પત્રકાર પરિષદ પણ યોજાઈ છે, સીધા જઈશું ત્યાં.